ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી મહાસચિવ શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસના સમર્થનમાં આવ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સ્થિજી ચાવડાની પડખે આવેલ શંકરસિંહ વાઘેલા સાણંદમાં યોજાનાર જાહેર સભાને સંબોધન કરશે. ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના કમળને ખીલવવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભૂતકાળમાં ભજવેલી છે. ત્યારે હવે શંકરસિંહ બાપુ સીજે ચાવડાનો પ્રચાર કરી કોંગ્રેસનો હાથ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર. હિતલ, શંકરસિંહ વાઘેલા બાપુ હવે સીજે ચાવડાનું સમર્થન કરશે, શું વિગતો? સિદ્ધિ ચોક્કસ એવું કહી શકાય. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શંકરસિંહ વાઘેલા અને સીજે ચાવડા વચ્ચે ગુરુ ચેલાના પણ સંબંધ રહ્યા છે, અને આ ગુરુ ચેલાના સંબંધને નાતે જો જોવા જઈએ તો સીજે ચાવડા ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે જયારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પ્રથમવાર આજે સાંજે 6 વાગે સાણંદમાં યોજાનાર કોંગ્રેસના સમર્થનની જે સભા છે એમાં શંકરસિંહ વાઘેલા સભાને સંબોધન કરશે. એની જે પત્રિકા છે એ પત્રિકામાં શંકરસિંહ વાઘેલાના નામનો પ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે શંકરસિંહ વાઘેલા આમાં આ સભાને સંબોધન કરશે અને કોંગ્રેસને અને સીજે ચાવડાને જીતાડવાની અપીલ કરશે. ચોક્કસ ગાંધીનગર બેઠક ઉપર. જી, આભાર માનવી બદલ.